सर्वपल्ली राधाकृष्णनो जन्मदिवस अने आ दिवसे शिक्षक दिवस मनावाय छे, परंतु गांधीनगरनी अंदर आजे ज्ञान सहायको जे भावि शिक्षकों छे तेमनी साथे एवी हरकत करवामां आवी के खरेखर जे गुरु मानवामां आवे छे, जेने बाळकनुं माता पिता करता पण सिंचन करवामां गुरुनुं स्थान घणुं ऊँचू होय छे, अने तेवा भावि शिक्षकोने आजे पोलीस ढसडीने लई गई। क्या पोलीसे तमने धमकी आपी? पोलीस वाला एवं कहेवामां आव्युं के तमारा उपर हवे एवा केस करीशुं के तमे आखी जिंदगी याद राखशो। विरोध प्रदर्शन करी रहा था तेवा वक्त पोलीस त्यां पहुंची। पोलीस द्वारा तेमने घसड़ीने लई जवामां आव्या, तेमने विरोध पण न करवा देवामां आव्यो। ते लोकशाहीनी अंदर क्यांक ने क्यांक तानाशाही पण अहींया देखाई रही छे, जे रीते ज्ञान सहायकोने रोकवा मांगता छे। ना सरकार कायमी भर्ती करी रही छे, अने ज्यारे कायमी भर्ती नथी थती अने जे विद्यार्थीओ छे ज्ञान सहायको जे लोको विरोध करवा जई रह्या छे तेमने विरोध पण नथी करवा देवामां आवता। खास करीने बेन लंबावानું કારણ જો અત્યારે જોવામાં આવે તો સૌથી જે નિરસતા જે ઉમેદવારોમાં જોવા મળી રહી છે, જે ઉમેદવારો અત્યારે કહી શકાય કે કોઈ પણ પ્રકારની ભરતી જ્યારે બહાર પડતી હોય ત્યારે મોટા ભાગના લોકો જે છે ને એમાં ઉમેદવારી નોંધાવતા હોય છે, પરંતુ અહીંયા ઉમેદવારી નોંધાવવામાં ખૂબ મોટી નિરસતા જોવા મળી છે, જે ખરેખર સરકારને આશા અપેક્ષા હતી કે ભાઈ આમાં વધારે પ્રમાણમાં ફોર્મ ભરાશે, કારણ કે સરકાર જે રીતે પ્રોજેક્ટ લોન્ચ કર્યો અને પ્રોજેક્ટ લોન્ચ કરી અને એક લાલચ આપવામાં આવી કે ભાઈ તમારો જે પગાર જે છે એ પગાર અમે વધારી દેશું, એટલે એક પ્રવાસી શિક્ષકની જગ્યાએ જ્ઞાન સહાયક શિક્ષકો અમે લાવીશું, અને એમાં ઘણી બધી લોભ લાલચો પણ આપવામાં આવી, પરંતુ એ જે લોભ લાલચો હતી એ ક્યાંક ને ક્યાંક ઉમેદવારો હતા એ ઉમેદવારોને સ્વીકાર્ય નહોતી, તેને કારણે ઉમેદવારોએ એમાં ઉમેદવારી બહુ ઓછી કરી છે, જેને કારણે આ પરીક્ષાની જે સોરી ફોર્મ ભરવાની જે તારીખ હતી એ ફોર્મ ભરવાની તારીખમાં લંબાવવામાં આવી છે, અને એ બીજા એક્સટેન્ડ કરવામાં આવી છે કે બીજા 12 દિવસ એક્સ્ટ્રા આપવામાં આવ્યા છે, 10-12 દિવસ એક્સ્ટ્રા આપવામાં એટલા માટે આવ્યા છે કે વધારે જો સમય આપવામાં આવે તો બીજા લોકો ફોર્મ ભરે, એટલે આ જે બાબત છે એ સૌથી વધારે જો જોવા જઈએ તો જે જ્ઞાન સહાયક જે ખરેખર લોકો જે વિદ્યાર્થીઓ જ્ઞાન સહાયક બનવા નથી માંગતા પરંતુ વિદ્યા સહાયક બનવા માંગે છે અને શિક્ષક સહાયક બનવા માંગે છે, જે રીતે અત્યાર સુધી ભરતીઓ થતી હતી એ જ પ્રકારની ભરતીઓની અત્યારે આશા અપેક્ષા રહેલી છે વિદ્યાર્થીઓમાં, પરંતુ સરકારે એ જ્ઞાન સહાયક પ્રોજેક્ટ લાવી અને જે ઉમેદવારો છે એ ઉમેદવારોની સપના ઉપર પાણી ફેરવી દીધું છે, અત્યારે તારીખ લંબાવવામાં આવી છે કારણ કે સરકારને જેટલા ફોર્મની જરૂરિયાત હોય એટલા હજી સુધી ફોર્મ ભરાણા નથી। સરકાર એક નવી નીતિ લઈને આવી છે અને એ નવી નીતિનું નામ છે જ્ઞાન સહાયક પ્રોજેક્ટ। આ જ્ઞાન સહાયક પ્રોજેક્ટ અંતર્ગત જે શિક્ષકો છે એની કોન્ટ્રાક્ટ બેઝ નો કયો કહે છે કોન્ટ્રાક્ટ બેઝ ભરતી કરવી, કોન્ટ્રાક્ટ બેઝ એટલે કેટલા મહિનાનો કોન્ટ્રાક્ટ, તો કે ભાઈ 11 મહિનાના કોન્ટ્રાક્ટ બેઝ ભરતી કરવાનું એક આયોજન એ જ્ઞાન સહાયક પ્રોજેક્ટમાં છે। અત્યાર સુધી ઘણા બધા એવા વિદ્યાર્થીઓ છે જેને અલગ અલગ પરીક્ષાઓ પાસ કરી છે, જ્યારે કોઈ વ્યક્તિ શિક્ષક બનવા માંગે છે ત્યારે એ વિવિધ પરીક્ષાઓ પાસ કરતો હોય છે, એમાં બી આવી જાય, એમાં એમએ આવી જાય, એમાં બીએડ આવી જાય, એમાં એમએડ આવી જાય, પછી જે કોમ્પિટિટિવ એક્ઝામ કહેવાય એમાં ટેટ આવી જાય, પછી ટાટ આવી જાય। આ બધી જ પરીક્ષાઓ પાસ કરવા માટે 6-7 વર્ષનો સમય જતો રહેતો હોય છે, અને એના પછી જે ખરેખર વિદ્યાર્થી એટલે કહી શકાય ઉમેદવાર છે એ બનવા માંગે છે કાયમી શિક્ષક, પરંતુ જ્ઞાન સહાયક પ્રોજેક્ટ લાવી અને સરકારે જે કાયમી શિક્ષકોની ભરતી હતી એ બંધ કરી અને કોન્ટ્રાક્ટ બેઝ સિસ્ટમ એ શરૂ કરવાની અત્યારે આ જ્ઞાન સહાયક પ્રોજેક્ટના માધ્યમથી કોન્ટ્રાક્ટ બેઝ સિસ્ટમ લાવવા માંગે છે, એટલે આમ સામાન્ય રીતે જો સામાન્ય નાગરિકને જો સમજવું હોય તેટલું સ્પષ્ટપણે કહેવાનું કે આ જે પ્રોજેક્ટ છે ને એ તમામ લોકોને નુકસાન કરતા છે, નુકસાન કરતા શા માટે એનો તથ્ય અને તર્ક પણ સમજવાની ખૂબ જરૂર છે, સામાન્ય લોકોને સમજવાની જરૂર છે કે જ્યાં આપણા બાળકોનું ભવિષ્ય જ્યાં આપણા શિક્ષકોનું ભવિષ્ય જ ખતરામાં હોય તો એ આપણા બાળકોને ક્યારે અને આવનાર પેઢીને ક્યારે એ સુરક્ષિત ભવિષ્ય ન આપી શકે, જ્યારે આપણે કોઈ પણ આપણા બાળકને જે વિદ્યાર્થીમાં જે શિક્ષકો ભણાવે છે એનું ભાવિ જ અસમંજસતામાં હોય, એનું ભાવિ જ અનિશ્ચિતતામાં હોય, ત્યારે એ આપણા બાળકને ક્યારે સુરક્ષિત શિક્ષણ ન આપી શકે, કેમ કે
કારણ કે જ્યારે 11 મહિના પૂરા થઈ જશે પછી શું, ત્યારે શિક્ષકને આવો પ્રશ્ન થાય. કારણ કે ઘણા લોકો આની પર લોન લેતા હોય છે, ઘણા લોકો પોતાનો પરિવાર ચલાવતા હોય છે, પણ 11 મહિના પછી એ તો બેકાર થઈ જવાનો છે. અને આ પ્રકારના પ્રોજેક્ટની શરૂઆત જો ક્યાંય પહેલા વહેલા કરવામાં આવી હોય, તે ભારત દેશની જે ડિફેન્સ સિક્યુરિટી હતી એ ડિફેન્સ સિક્યુરિટીમાં સૌથી પહેલી પહેલી શરૂઆત થઈ. અને એમાં જે પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો, એ પ્રોજેક્ટનું નામ હતું અગ્નિવીર. એ અગ્નિવીર પ્રોજેક્ટ જ્યારે લોન્ચ કરવામાં આવ્યો, ત્યારબાદ ગુજરાત સરકારે શિક્ષણનું, શિક્ષકોનું પ્રાઇવેટીકરણ કરવા માટે જ્ઞાન સહાયક પ્રોજેક્ટ લાવી છે. જેમ અગ્નિવીરમાં જે રીતના પ્રાવધાનો હતા, જે રીતની લાયકાતો હતી, એ જ પ્રકારની અહીંયા પણ એ જ પ્રકારના પ્રાવધાનો એ મૂકવામાં આવ્યા છે. આ જ્ઞાન સહાયક પ્રોજેક્ટ છે ને બેન, એ શિક્ષણનું ખાનગીકરણ કરી નાખે છે. એટલે જે સરકારી શાળાઓ છે ને એમાં અરુચિ પેદા થાય, જે સરકારી જે શાળાઓ છે એ મોટાભાગે બંધ થઈ જાય અને ખાનગી શાળાઓ ખુલે, આ એને ધ્યાનમાં રાખી આ શિક્ષણનું ખાનગીકરણ કરવાનો એક પ્રોજેક્ટ છે. કેમ કે એમાં અરુચિ દેખાય, એમાં આપણે અનિશ્ચિતતાઓ દેખાય, કારણ કે જેમાં શિક્ષકનું ભાવિ નિશ્ચિત ન હોય ત્યાં આપણે બાળકોને મૂકવાના નથી. એટલે આ પ્રકારની જે સિસ્ટમ છે, એ સિસ્ટમનો અત્યારે ગુજરાતના તમામ સામાન્ય નાગરિકો અને તેની સાથે સાથે જે ટેટ પાસ ઉમેદવારો છે, એ તમામ લોકો આનો વિરોધ કરી રહ્યા છે. કારણ કે સામાન્ય નાગરિકો એવું કહી રહ્યા છે કે ભાઈ આ જે પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટનો વિરોધ એટલા માટે થવો જોઈએ, કારણ કે અમારા બાળકોનું ભવિષ્ય જે છે એ અમે સુરક્ષિત હાથોમાં આપવા માંગીએ છીએ. તો એ શિક્ષકો જ્યારે સુરક્ષિત હશે, એનું ભાવિ જ્યારે સુરક્ષિત હશે અને જ્યારે કાયમી હશે, તો ચોક્કસપણે એના બાળકોનું પણ ભવિષ્ય છે એ સારી રીતે એમાં એને ટેકલ કરવામાં, અથવા તો કહી શકાય એના જીવન ઘડતરમાં એ સારો એવો ભાગ ભજવી શકશે. એટલે આ મૂળ જોવા જઈએ તો શિક્ષણનું ખાનગીકરણનો એક પ્રોજેક્ટ છે. આજે નોકરી મળી રહી છે ને, એ ફક્ત 11 મહિના માટે જ મળી રહી છે. અત્યાર સુધી જે નોકરીઓ મળતી હતી ને એ કાયમી મળતી હતી, જે 60 વર્ષ સુધી એમાં આપણે કહી શકાય શિક્ષકો છે નોકરી કરતા હતા, એઝ એ વિદ્યા સહાયક તરીકે, શિક્ષક સહાયક તરીકે. હવે સરકાર સરકારી નોકરીઓ તમામ જે છે ને એ બંધ કરવા માંગે છે. આ જ રીતે અગ્નિવીર જે રીતે લાગુ કરવામાં આવ્યું, તો ડિફેન્સમાં જે આર્મી, જે આર્મી લવર્સ હતા, જે લોકો આર્મીમાં જવા માંગતા હતા, તો એમાં પણ તકો ઓછી કરી નાખવામાં આવી છે. તેની સાથે સાથે આ વચ્ચે આપણે ક્રેઝ એવો આવ્યો હતો આ શિક્ષણ વ્યવસ્થામાં, કે લોકો PhD કરવા લાગ્યા હતા. લોકો જે છે ને આ શિક્ષણ વ્યવસ્થા સાથેના જે પણ કોર્સો હોય એ તમામ કોર્સો કરવા લાગ્યા હતા. અને પછી PTC ક્રેઝ આવ્યો, અને PTC થયા પછી લોકોને એવું હતું કે આપણે શિક્ષક બનીશું. એટલે પછી જ્યારે વર્તમાનની પરિસ્થિતિ એવી છે કે લોકો એટલા બધા PTC થઈને બહાર નીકળ્યા છે, એમએ BEd થઈને બહાર નીકળ્યા છે, હવે એની પાસે રોજગારીનું સાધન જે હોવું જોઈએ, કાયમી રોજગારીનું સાધન, એ આપણે ઉપલબ્ધ નથી કરી શકતા. કેમ? કારણ કે આપણી પાસે અત્યારે સૌથી વધારે સરકારી શિક્ષકોની ઘટ છે જ ઓન ધ ફ્લોર. એટલે કે કહી શકાય કે આપણે વિધાનસભાના ગૃહમાં જ્યારે આખી વાત થઈ, તો વિધાનસભામાં સરકારે સ્વીકાર્યું કે અમારે, અમારી પાસે એટલે કે સરકારી જે શાળાઓ છે એમાં 38,000 શિક્ષકોની ઘટ છે, અમારે 7,000 ઓરડા જેટલી ઘટ છે. એટલે આ બધી જ બાબતો જે છે એ ઓન ધ ફ્લોર વિધાનસભાના ફ્લોર ઉપર સ્વીકારેલી છે. પરંતુ સરકાર એવું ઈચ્છે છે કે ભાઈ હવે સરકારી જેટલું છે ને એટલું આપણે બંધ કરવું, અને એ તમામ જે સરકારી સંસ્થાનો છે ને એને પ્રાઇવેટીકરણ તરફ આપણે આગળ લઈ જવા. એટલે શિક્ષણનું પણ પ્રાઇવેટીકરણ, અને શિક્ષણની જે સંસ્થાઓ છે, જે સરકારી શાળાઓ હોય, જે સરકારી જે સ્કૂલો છે, એનું પણ પ્રાઇવેટીકરણ કરી અને એ ખાનગી સંસ્થાઓને સોંપવું. અને મોટાભાગની ખાનગી સંસ્થાઓ કેની છે એ ગોપીબેન મારે તમને કહેવાની જરૂર નથી, અને આખું ગુજરાત જાણે છે કે ખાનગી સંસ્થાઓ કઈ રીતે ચાલે છે. જેટલી ખાનગી કોલેજો છે કે ખાનગી શાળાઓ છે એ કોઈ ને કોઈ નેતાઓના મળતિયાથી જ ચાલતી હોય છે, કાં કોઈક નેતાઓની હોય છે, તો નેતાઓના કોઈક મિલીભગતિયાઓની હોય છે, જેના દ્વારા એ ખાનગી શાળાઓને એપ્રુવલ મળતું હોય છે અને એ ખાનગી શાળાઓ ચાલતી હોય છે. એટલે આ બાબતો જે કહેવાય ને કે એક દૂષણ છે, અને આ દૂષણ જો વહેલી તકે દૂર કરવામાં નહીં આવે, આપણી એટલી બધી સરકારી પ્રોપર્ટી હતી કે છેલ્લા 6 વર્ષ કે છેલ્લા 9 વર્ષમાં તમે જોવો તો મોટાભાગે આપણા જે સરકારી સંસ્થાનો હતા ને એને વેચી મારવામાં આવ્યા છે. મોટાભાગના સરકારી સંસ્થાઓ, જે આપણું PSU સેક્ટર હતું, PSU સેક્ટર, એ PSU સેક્ટરને પણ ક્યાંક ને ક્યાંક આપણે પ્રાઇવેટ સેક્ટરમાં કન્વર્ટ કરતા થઈ ગયા છીએ. એટલે PSU સેક્ટર પણ આપણી પાસે નથી રહ્યું, જે સરકારી સંસ્થાનો અત્યાર સુધીમાં હતા આપણી પાસે, ઘણા બધા પોર્ટ્સ, ઘણા બધા એરપોર્ટ્સ, ઘણા બધા કહી શકાય કે અલગ અલગ સંસ્થાનો, બરાબર છે, BSNL જેવી સંસ્થાઓ પણ હવે ધીરે ધીરે પ્રાઇવેટીકરણ તરફ જતી રહી છે. અને સૌથી મોટું પ્રાઇવેટીકરણ અત્યારે કેન્દ્રમાં, જે રીતે રેલવે રિક્રુટમેન્ટ હતું, તો એ રેલવે રિક્રુટમેન્ટ બોર્ડનું પણ અત્યારે પ્રાઇવેટીકરણ થઈ રહ્યું છે, જે રીતે ડિફેન્સ સિક્યુરિટીનું અત્યારે પ્રાઇવેટીકરણ થઈ રહ્યું છે એ જ રીતે. એટલે મોટાભાગે જે સરકારનો ઉદ્દેશ્ય છે કે ભાઈ કાયમી શિક્ષકોની જગ્યાએ કોન્ટ્રાક્ટ બેઝ સિસ્ટમ લાવી
અને કોન્ટ્રાક્ટ બેઝ સરકાર કોન્ટ્રાક્ટ બેઝ શિક્ષકોની ભરતી કરવી, એક અરુચિ પેદા કરવી અને સરકારી શાળાઓમાં પોતાના બાળકોને ન મૂકે. કારણ કે ઘણા સમયથી ગુજરાતની જે સરકારી શાળાઓની જે વ્યવસ્થા છે એના આપણે ઉદાહરણો એ હવે નેશનલ ઉપર આપવા લાગ્યા છે, જે ખરેખર દુવિધાઓ જે અસુવિધાઓ છે એ અસુવિધાઓ હવે આપણે નેશનલ ચેનલો ઉપર પણ દેખાવા લાગી છે. એટલે સરકારને આ ભીતિ છે કે વધારે પડતું આ વિકરે એના કરતાં આપણે ખાનગી સંસ્થાઓ તરફ એ વાળી દઈએ અને મોટાભાગનું અત્યારે ખાનગીકરણ આ બધી જ બાબતોમાં થઈ રહ્યું છે. એવું નથી કે શિક્ષકમાં આરોગ્યમાં કયો તો પણ અને બીજા અન્ય હેલ્થ સેક્ટરની સાથે બીજા પણ જે પણ સંસ્થાનો જોડાયા છે તે પણ તેમાં પણ અત્યારે પ્રાઇવેટીકરણ થઈ રહ્યું છે. સરકાર જે નીતિ રીતિ લાવી રહી છે, મને આ તમે હમણાં વચ્ચે સ્ટાર્ટિંગમાં બહુ સારો શબ્દ કીધો ફિક્સ પે, તો આ ફિક્સ પે લાવવાનું મૂળ કારણ પણ એ જ હતું કે આપણે 5 વર્ષ સુધી એને પ્રોબેશન પીરિયડ ઉપર રાખો, એટલે એક પ્રકારની અરુચિ ઊભી થાય અને અરુચિ ઊભી થાય જેને કારણે સરકારીમાં જે આવવા માંગે છે એ ન આવે અને એ બધા જ લોકો પ્રાઇવેટ સેક્ટરમાં ડાયવર્ટ થાય. અને આ જ બાબતે 2007માં મને ખ્યાલ છે ત્યાં સુધી કે ભાઈ આ રીતે ફિક્સ પે લાવવામાં આવ્યો અને પછી એ કહી શકાય પહેલાં એવું કહેવામાં આવ્યું કે ભાઈ આ તો ટેમ્પરરી બેઝ છે, જે રીતે અત્યારે આ જ્ઞાન સહાયક પ્રોજેક્ટને જે રીતે કહેવામાં આવતું આ તો પાયલટ પ્રોજેક્ટ છે અને પાયલટ પ્રોજેક્ટના નામે પછી એને થોપી બેસાડવાનો અને પછી એ જ સિસ્ટમ ચાલુ રાખવાની. એટલે વર્તમાનમાં પણ પરિસ્થિતિ આવી જ છે, અત્યારે પાયલટ પ્રોજેક્ટના નામે જ્ઞાન સહાયક પ્રોજેક્ટ લાવવામાં આવ્યો છે અને પછી ધીરે ધીરે કરી અને આ જ સિસ્ટમને એને ફાઇનલ ફિક્સેશન સુધી લઈ જવી છે. એટલે સરકારની જે મેલી નીતિ અને સરકારની જે મેલી મનસા છે ને આની પાછળની એ પણ ખૂબ સમજવા જેવી છે બેન. હવે મેં થોડા દિવસ પહેલા જ આપણા નાણામંત્રી હતા કનુભાઈ દેસાઈ એનું કનુભાઈનું એ કનુભાઈનું મેં હમણાં સ્ટેટમેન્ટ સાંભળ્યું કે અમારા સુધી તો કોઈ રજૂઆત જ નથી પહોંચી. હવે તમે બેન વિચારો કે અત્યારે જે રીતે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે, નરેન્દ્ર મોદી સાહેબ સુધી લોકો પોસ્ટ કાર્ડ લખી રહ્યા છે, રક્ષાબંધનની રાખડીઓ મોકલી રહ્યા છે અને આપણા નાણામંત્રીને ખ્યાલ જ નથી. બરાબર છે, આપણા નાણામંત્રીને તો કંઈ એવું કે આવું ચાલે છે એની ખબર જ નથી, પણ આપણે બધામાં જે કર્મચારીઓ છે એ આંદોલન કરી જ રહ્યા છે અને આંદોલનના માધ્યમથી આગળ વધી જ રહ્યા છે અને એમનો ખરેખર ખૂબ વ્યાજબી વાત છે. વ્યાજબી વાત હું એટલા માટે કહું છું કેમ કે એની જે ડિમાન્ડ છે ને કે ભાઈ ફિક્સ પે નાબૂદ થવો જોઈએ. શા માટે નાબૂદ થવો જોઈએ? જો ગુજરાતને આપણે મોડલ સ્ટેટ ગણતા હોઈએ અને ગુજરાતને આપણે મોડલ સ્ટેટ માનતા હોઈએ, બીજા રાજ્યોમાં જે આપણે ગોલમાં કહી શકાય કે ગુજરાતનું ઉદાહરણ આપતા હોઈએ, તો આપણે એ વાત સ્પષ્ટ કરવી જોઈએ કે ગુજરાતના કર્મચારીઓની અત્યારે વર્તમાનમાં પરિસ્થિતિ કેવી છે. કે બીજા રાજ્યોમાં કોઈ પણ જગ્યાએ જોઈએ બેન, તો મોટાભાગના રાજ્યોમાં ક્યાંય ફિક્સ પે નથી. સૌ પ્રથમ તો ક્યાંય પણ જે પણ લોકો સરકારી કર્મચારી બને છે એને ફૂલ વેતન જ આપવામાં આવે છે, તેની સાથે સાથે જે ટીએ છે ડીએ છે અને અન્ય જે ભથ્થાઓ છે એ અન્ય ભથ્થાઓ એને જ્યારથી નોકરી મળે ત્યારથી જ એને શરૂ થઈ જતા હોય છે. અહીંયા તો બેન 5 વર્ષ સુધી પ્રોબેશન ઉપર રાખવામાં અને જેને ભથ્થા મળવા જોઈએ ભથ્થા પણ પૂરા નથી મળતા અને જે અત્યારે પગારનો જે સ્કેલ ચાલે છે એ પગારના વર્તમાનમાં અત્યારે 7મો પગાર પણ લાગી ગયું છે કેન્દ્ર સરકારનું જોઈએ તો બેન, તો એ પ્રકારે જે ભથ્થાઓ મળવા જોઈએ એ પ્રકારના ભથ્થાઓ ગુજરાત સરકાર નથી આપતી. એટલે આ ફિક્સ પે નાબૂદી છે અથવા તો ગ્રેડ પે વધારવાની જે બાબત છે, આ બધા જ બાબતોમાં જે કર્મચારીઓ છે કર્મચારીઓની ડિમાન્ડ સાથે અમે પણ ઊભા છીએ અને કર્મચારીઓની ડિમાન્ડ સાથે આગળના દિવસોમાં અમે આક્રમક આંદોલન સ્વરૂપમાં પણ વધવાના છીએ. આ ડિમાન્ડ એટલા માટે વ્યાજબી છે કેમ કે તમે એક એવા વ્યક્તિઓનું 5 વર્ષ માટે શોષણ કરો છો, એને ફિક્સ પે એટલે શોષણ નીતિ જ કહેવાય. જે રીતે ભૂતકાળમાં મને યાદ છે કે અંગ્રેજો રાખતા મજૂરોને અને મજૂરોને પછી ગીરી મીટિયા આખી એક સિસ્ટમ બહાર આવતી અને એ સિસ્ટમથી એ લોકો એને આ જ રીતે પ્રોબેશન ઉપર રાખતા અને આ જ રીતે એની પાસેથી મજૂરની જેમ કામ કરાવતા. એટલે વર્તમાનમાં કર્મચારીની જે હાલત છે, એટલે કે ગુજરાત સરકારના વર્ગ 3ના જે કર્મચારીની હાલત છે ને, એ આ સેમ 1911માં જે હતી એ જ પ્રકારની હાલત અત્યારે પણ આ જ છે. એટલે 1800થી જે સિસ્ટમ ચાલતી આવતી હતી એ જ સિસ્ટમ અત્યારે અહીંયા જોવા મળે છે. એટલે અંગ્રેજો ગયા છે પણ અંગ્રેજોની જે નીતિરીતિઓ છે ને એ નીતિરીતિઓ અત્યારે પણ કાયમ છે. અંગ્રેજોએ જે તે સમયે ગુલામી પ્રથામાંથી આપણે મુક્ત કરી દીધા, પણ આપણે આપણા કર્મચારીઓને ગુલામી પ્રથામાંથી મુક્ત નથી કરી શક્યા. આપણે 1950ની બેન આમ જોવા જઈએ તો આઝાદ થઈ ગયા, બરોબર, તો અત્યાર સુધીના 77 વર્ષ થઈ ગયા એ વાતને, તો હજી સુધી આપણે ફિક્સ પે નાબૂદી નથી કરી શક્યા. કેન્દ્ર ટૂંકમાં હજી કોર્ટ કેસ ચાલે છે, બરોબર, તો કેન્દ્ર સરકાર અત્યારે જે રીતે સુપ્રીમ કોર્ટમાં જે રીતે કેસ ચાલે છે, તો ગુજરાત સરકાર પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરતી જ નથી અને તારીખો ઉપર તારીખો પડ્યા રાખે અને ક્યાંય પણ એફિડેવિટ રજૂ કરવાનું હોય તો ગેરહાજર રહી જાય. એટલે ક્યાંક એની નીતિરીતિમાં કહેવાય કે કપટ છે, નીતિરીતિમાં ખોટ છે. જે અંગ્રેજો ગયા પણ એની જે નીતિરીતિ અપનાવવાની હતી એ જ નીતિરીતિ અત્યારે અપનાવ્યા છે.
તમામ લોકોના ભાગલા પાડી દેવા અને ભાગલા પાડવાની રાજકરોડની જે નીતિ હતી જ્ઞાન સહાયકમાં પણ બેન એ જ પ્રકારનો પ્રોજેક્ટ કે ભાઈ ભૂતકાળમાં મને યાદ છે પ્રવાસી શિક્ષકોને 10,000 કે 12,000 આપવામાં આવતા તો ભાઈ એવું કહે છે કે ભાઈ હવે પ્રવાસી શિક્ષકોને 10,000 ની જગ્યાએ અમે 25,000 આપશું પણ હવે અમે એને આગળ લઈ જશું. એટલે ખરેખર 11 મહિનાના કરાર આધારિત તમે કોઈ પણ કોન્ટ્રાક્ટ કર્મચારીઓને કઈ રીતે આગળ લઈ જઈ શકો, તમે 11 મહિના પછી એનું ભાવિ જ નિશ્ચિત નહીં હોય, 11 મહિના પછી આપણે બાળકને ભણાવતો જ નહીં હોય. આપણે મને એવું લાગે છે એના પછી થશે કેવું ખબર છે કે શાળાઓમાં ફક્ત આચાર્યો બેસશે, બાકી પછી બીજું કોઈ રહેશે નહીં, કારણ કે કર્મચારીઓ એટલે સોરી શિક્ષકો છે એ તો કાં તો 2 મહિનામાં કાં તો 3 મહિનામાં કાં તો 7 મહિનામાં એ તો છૂટા થઈ જવાના છે, કારણ કે કોન્ટ્રાક્ટ કર્મચારી તરીકે રહેવા કોણ ઈચ્છે અને એ પણ પોતાના અલગ અલગ વતનથી દૂર જઈ અને આ પ્રકારની નોકરી કરવાની હોય તો મને ખ્યાલ છે ત્યાં સુધી આટલા પગારમાં એ પૂરું પણ ન થાય. એટલે કાયમી શિક્ષક અને એની ટૂંકમાં કહેવાય કે સેફટી જે હોવી જોઈએ એ ખરેખર આમાં જળવાતી નથી બેન. હવે એના માટે હું એવું કહીશ કે બેન કે 156+3 એ આપનાર પણ આ જ લોકો છે, એ આપનાર પણ આ જ લોકો છે, એટલે સહન કરી રહ્યા છે. સરકારની જો વાત આવે, સરકાર એટલે સત્તાપક્ષ, સત્તાપક્ષની જ્યારે વાત આવે તો સત્તાપક્ષ અત્યારે બહેરો અને મૂંગો બંને થઈ ગયો છે. જ્યારે એને બોલવું છે ત્યારે જે મોઢામાંથી બોલે છે અને જ્યારે એને કશું જ સાંભળવું નથી ત્યારે બહેરો થઈ જાય છે. આટલા આટલા વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે અત્યારે પણ, વર્તમાનમાં પણ પોસ્ટકાર્ડ અભિયાનો થઈ રહ્યા છે, નરેન્દ્ર મોદી સાહેબને લેટર પણ લખાઈ રહ્યા છે. નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે ગુજરાતમાંથી ભારત દેશમાં વડાપ્રધાન બન્યા, મુખ્યમંત્રીમાંથી જ્યારે વડાપ્રધાન બન્યા ત્યારે પણ એવું કહેતા કે ભાઈ તમારે કોઈ પણ કામ પડે તમે પોસ્ટકાર્ડ લખજો 50 પૈસાનું. તો અત્યારે ઉમેદવારો 50 પૈસાનું પોસ્ટકાર્ડ લખી અને પોતાની વેદના, પોતાના પરિવારની વેદના પોસ્ટકાર્ડના માધ્યમથી ઠલવી રહ્યા છે. તેની સાથે સાથે અત્યારે જે રીતે અલગ અલગ વિવાદો ચાલી રહ્યા છે બરોબર છે, તો એ વિવાદોના માધ્યમ બનાવીને કે ભાઈ અત્યારે જે વિવાદ ચાલી રહ્યો છે સાળંગપુરનો, તો ભાઈ અમે અમારું વિરોધ પ્રદર્શન અથવા તો આ વાત સરકારને ધ્યાનમાં આવે તો એના માટે જે વિદ્યાર્થીઓ જે ઉમેદવારો છે જેને ખરેખર જ્ઞાન સહાયક પ્રોજેક્ટનો વિરોધ છે એ લોકો હનુમાનજીના મંદિરે છે અને રામધૂન કરી રહ્યા છે અને ભગવાન એટલે કે રામ ભગવાન અમને સદબુદ્ધિ આપે, હનુમાન દાદા અમને સદબુદ્ધિ આપે અને જે પણ અત્યારે જે લોકો આવી સિસ્ટમો બનાવી રહ્યા છે, જે લોકો આવું પ્રાઇવેટીકરણ કરી રહ્યા છે એને સદબુદ્ધિ આપે. એટલે આ પ્રકારના કેમ્પેનિંગો અત્યારે ચાલી રહ્યા છે, વર્તમાનમાં પણ ચાલી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક સરકાર આ ખાડા કાન કરી રહી છે પણ આવનાર દિવસોમાં એને ભોગવવાનો બેન મોટો વારો આવવાનો છે. એ પણ એટલું જ સનાતન સત્ય છે, એ સનાતન સત્ય છે. જો અત્યારે નહીં સાંભળો તો આવનાર દિવસોમાં જ્યારે આ રેલી જ્યારે રેલો બની અને ગાંધીનગરમાં આવશે ત્યારે જે પણ તમારા હશે બરોબર છે ઝૂંપડાઓ એ તમારે સાચવવા એ અઘરા પડી જવાના છે બેન. કારણ કે આ વિદ્યાર્થીઓ છે, આ ઉમેદવારો છે જેની ધીરજની પરીક્ષા બહુ ન લેવી જોઈએ, હું એટલા માટે ના પાડું છું કારણ કે એ લોકો ધીરજ રાખી રાખીને અહીંયા સુધી પહોંચ્યા છે. તમામ પરીક્ષાઓ પાસ કરીને, તમામ કાબિલિયતો પુરવાર કરીને, ટેટ ટાટ જેવી પરીક્ષાઓ પાસ કરીને લોકો કાયમી શિક્ષક બનવા માંગે આટલી મહેનત કરી છે અને કાયમી શિક્ષક બનવા માટે જ્યારે જે વ્યક્તિ આટલી બધી મહેનત કરી હોય હવે તમે એને કહી દો કે 11 મહિનાના કરાર આધારિત કોન્ટ્રાક્ટ બેઝ સિસ્ટમમાં નોકરી કરવાની છે તો ખરેખર બેન એ લોકો અત્યારે પણ તૈયાર નથી જ. અને જે લોકો સારા સારા માર્ક લાવ્યા છે ને છતાં પણ જ્ઞાન સહાયકમાં પ્રોજેક્ટમાં ફોર્મ નથી ભરતા તેને કારણે આ ઉદાસીનતા જોવા મળી રહી છે અને લોકો આ જ્ઞાન સહાયક પ્રોજેક્ટનો વિરોધ કરી રહ્યા છે. એટલે સરકારને આ બધી તારીખો વધારવી પડે છે અને વર્તમાનમાં આ ખાડા કાન ભલે થઈ રહ્યા હોય પણ આવનાર દિવસોમાં જ્યારે આ જે રેલી અત્યારે જે કહી શકાય કે જિલ્લા જિલ્લે તાલુકા તાલુકે અને ગામડે ગામડે જે નીકળી રહી છે એ આવનાર સમયમાં જ્યારે બહુ મોટો રેલો બનીને ગુજરાતમાંથી ગાંધીનગરમાં આવશે, પૂરા ગુજરાતમાંથી જ્યારે ગાંધીનગરમાં રેલો આવશે ત્યારે સચિવાલય પણ અઘરું થઈ જવાનું છે બેન. સચિવાલયને પણ સંભાળવું અઘરું થઈ જવાનું છે આને કારણે.